રાજ્યનું સૌ પ્રથમ કોવિડ સ્મશાનગૃહ નાનું પડ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. અગ્નિડાહ માટે મૃતદેહની લાઈન લાગી જવા પામી હતી. સવારથી છ મૃતદેહ આવ્યા, જેમની અંતિમ ક્રિયા પૂર્ણ થયા પહેલા જ વધુ ત્રણ આવીને કતારમાં લાગ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 14થી વધુ કોરોના દર્દીના મોત સાથે અગ્નિડાહ અપાયો હતો. વકરતા કોરોના અને વનસ્થિત સ્થિતિ વચ્ચે ગુજરાતમાં સીએમ વિજય રૂપાણીએ હાઈકોર્ટની ટકોર બાદ બુધવારથી ભરૂચ શહેરમાં પણ 30 એપ્રિલ સુધી રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાદી દીધો છે. ભરૂચમાં આજે રાતથી કર્ફ્યુનો અમલ પણ શરૂ થઈ જશે. જોકે સવારે 6 વાગ્યાથી જ રાજ્યના પહેલા કોવિડ સ્મશાનગૃહ ખાતે કોરોનામાં મૃત્યુ પામેલા દર્દીઓના અંતિમ સંસ્કાર માટે મૃતદેહ આવવાના શરૂ થઈ ગયા હતા. બપોરે 2 કલાક સુધીમાં જ 6 મૃતદેહને અંતિમ સંસ્કાર વિધિ કોવિડ પ્રોટોકોલ પ્રમાણે હાથ ધરાઈ હતી. જોકે કોવિડ સ્મશાનમાં અગાઉ આવેલા મૃતદેહોની અંતિમ વિધિ ચાલી રહી હોય ત્યાં ચાક માટે 3 એમ્બ્યુલન્સમાં 3 મૃતદેહ ભેગા થઈ જતા હાલત વણસતી હતી. છેલ્લા 24 કલાકમાં 14 જેટલા મૃતદેહ અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો હતો. આ દ્રશ્યો જોતા ભરૂચમાં કોરોનાની બીજી વેવ અત્યંત ગંભીર અને જોખમી હોવાની સાથે લોકો માટે ડરામણી જોવા મળી રહી છે. દિવસે દિવસે કોરોનાના દર્દીમાં પણ પહેલી પિકઅપ કરતાં વધુ પિકઅપ સાથે કોરોના દર્દીની સંખ્યા વધુને વધુ સામે આવી રહી છે, ત્યારે લોકો કોરોનાને લઈ જરૂરી તકેદારી લે તે જરૂરી બનવા પામ્યું છે.